वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकारे नौकरी मेळवी હોય તો એ નોકરી મેળવવા માટે આપણે એક પરીક્ષા આપવી પડે છે। એ પરીક્ષાની અંદર જે ક્વેશ્ચન પૂછાય છે તાર્કિક અનુમાનને લગતા, તો એ પ્રશ્નોને ઉકેલવા માટેનું જે પાયાનું જ્ઞાન એ ફાઉન્ડેશન સિરીઝમાં આપણે એનો સમાવેશ કરેલો છે। तो विद्यार्थी मित्रों आपणे आ पहेलो टॉपिक आज अभ्यास करवाना छे, असमान भिन्न आकृतिओ शोधो। तो एना माटेनी केटलीक सूचनाओ जोई लईए। आपेला पर्यावरणनी आकृतिमांथी एक ज आकृति जुदी पड़ती होय छे ते नक्की करवा माटे नीचेनी शक्यताओ आपणे तपासी जोवी पड़े। तो कई शक्यताओ के जो आकृतिमां रेखांकित के छायांकित भाग होय तो एनो आकार अने स्थान ध्यानमां लेवो। बधी ज आकृतिना बे समान भाग करी शकाय छे, मात्र एक ज आकृतिना आवा बे समान भाग करी शकाता नथी। तीजी शक्यता है एकनी अंदर एक एम बे के त्रण आकृति हो तो प्रथम बाहर की आकृति की तुलना करी और त्यारबाद अंदर की आकृति की तुलना करी। चौथों से आकृति में समायेल बे चिन्हों एक बीजा ने दर्पण में मळती प्रतिमा अथवा पानी में मळतुं प्रतिबिंब एटले के जल प्रतिबिंब होई शके। तो चलो आपणे आ वस्तु जोईए। तो एक्जाम्पल वन लईए आपणे। अहीं आ तमने चार आकृति बताई दीधी छे। हवे आ आकृतिमांथी कई आकृति अलग पड़े छे ते आपणे शोधवानुं छे। असमान आकृति आपणे शोधवानी छे तो आपणे शोधीए। चलो तो पहेला तो आपणे लॉजिक लगावीए के शुं थई शके। तो के पहेली आकृति छे तो पहेली आकृतिनी अंदर त्रिकोण, बीजी आकृतिमां चतुष्कोण, त्रीजी आकृतिनी अंदर चौरस अने चौथी आकृति छे एमां पंचकोण छे। हवे आ बधी आकृति छे એમાં બાર વર્તુળ આપેલા છે। તો પહેલી આકૃતિમાં ત્રણ છે, બીજી આકૃતિમાં પણ ત્રણ છે, ત્રીજી આકૃતિમાં ચાર વર્તુળ અને ચોથી આકૃતિમાં પાંચ વર્તુળ બતાવેલા છે। તો હવે આપણે ગણીએ ત્રિકોણને ત્રણ બાજુ છે, એક બે ને ત્રણ, તે રીતે વર્તુળની સંખ્યા એક બે ને ત્રણ છે। ચતુષ્કોણ છે તો ચતુષ્કોણમાં એક બે ત્રણ ચાર બાજુ છે, તે જ રીતે અહીંયા વર્તુળ કેટલા છે, ત્રણ છે। ચોરસ છે એક બે ત્રણ અને ચાર, વર્તુળ કેટલા છે, એક બે ત્રણ અને ચાર। पंचकोण से एक बे त्रण चार अने पांच बाजू अने एक बे त्रण चार अने पांच पांच वर्तुळ बराबर। तो अहीं अंदर जे आकार आपेलो छे एनी जे बाजूनी संख्या छे एटला वर्तुळ बाहरनी बाजुए होवा जोईए। त्रिकोण छे, त्रिकोणमां त्रण बाजू छे तो अहीं त्रण वर्तुळ आपेला छे एटले आकृति समान आकृति कहेवाशे। पछी अहीं चार बाजू छे अंदर बराबर चतुष्कोणनी, पण वर्तुळ केटला छे, त्रण छे एटले असमान आकृति थई गई। અહીંયા ચાર બાજુ છે, ચાર વર્તુળ આપેલા છે સમાન આકૃતિ। પાંચ બાજુ છે, પાંચ વર્તુળ આપેલા છે સમાન આકૃતિ, એટલે અસમાન આકૃતિ કઈ થઈ, અસમાન આકૃતિ આપણી બી થઈ બરાબર છે। હવે જોઈએ એક્ઝામ્પલ ટુ। તો ચલો અહીંયા આકૃતિ બતાવી છે ચાર, એમાં નીચે રેખાંકિત ભાગ આપી દીધો છે ઘટ ભાગ બરાબર છે। તો હવે અહીંયા એક આપણને ત્રિકોણ બી જે આપેલો છે તે સીધો આપણને જે થાય છે, તો બધા જ ત્રિકોણો જે છે એ સી ને ડી એને આપણે બી પ્રમાણે ફેરવવાનો પ્રયત્ન કરીએ। તો બી તરીકે આપણે ફેરવીએ તો એ જે ત્રિકોણ છે તે આપણને કઈ રીતે મળશે, તો કે બી જેવો મળે છે। સી જે છે એને આપણે ફેરવીએ, એને આપણે ફેરવીએ તો આપણને આ બાજુ મળશે, અને ડીને ફેરવીએ તો આ રીતે મળશે। તો આ બધા બી જેવા છે, આ કેવા છે, બી જેવા છે, અને બી તો સરખો જ છે, તો આ ત્રણે ત્રણ આકૃતિ સમાન છે, તો જુદી પડતી આકૃતિ કઈ, સી, એટલે અસમાન
આકૃતિ આપણી કઈ મળે? સી મળે છે. અસમાન આકૃતિ સી છે. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર ત્રણ. એક્ઝામ્પલ નંબર ત્રણમાં જોઈએ શું કીધું છે. અહીંયા ફરીથી આપણને ચાર આકૃતિ બતાવી છે. એના અંદર ચોરસ છે, ચોરસની અંદર વર્તુળ છે, વર્તુળની અંદર વર્તુળ છે. પછી બીજી આકૃતિમાં વર્તુળ, ચોરસ અને વર્તુળ. ત્રીજી આકૃતિમાં ઊંધો ત્રિકોણ, વર્તુળ અને પાછો ઊંધો ત્રિકોણ. ચોથી આકૃતિની અંદર સતત ત્રિકોણ, ચોરસ અને સતત ત્રિકોણ. હવે અલગ પડતી આકૃતિ કઈ દેખાય છે તો આપણે અનુમાન લગાવીએ. તો કે જુઓ, અહીં વર્તુળ છે બરાબર, બી આકૃતિની અંદર વર્તુળ છે, પછી ચોરસ છે અને પાછું વર્તુળ છે, એટલે બહાર પણ વર્તુળ છે અને અંદર પણ વર્તુળ છે, એટલે આ એક સમાન આકૃતિ દેખાઈ શકે. ત્રિકોણ ત્રિકોણ બંને સરખા છે એટલે આ એક સમાન દેખાઈ શકે છે. ત્રિકોણ સતત ત્રિકોણ સરખા છે એટલે આ સમાન. તો અસમાન કઈ રીતે થશે? તો કે અહીંયા જે બહાર બતાવ્યું છે તે ચોરસ છે, અહીંયા વચ્ચે હોવું જોઈએ ચોરસ, પરંતુ અહીંયા આપેલું શું છે? વર્તુળ આપેલું છે, એટલે આ અસમાન આકૃતિ થાય છે. તો અસમાન આકૃતિ કઈ થશે? આપણી એ આકૃતિ અસમાન થશે, બરાબર છે. બાકી બધી આકૃતિ કેવી છે? સાચી છે. ચાલો હવે જોઈએ એક્ઝામ્પલ નંબર ચાર. એક્ઝામ્પલ નંબર ચારમાં તમને ચાર આકૃતિ બતાવી છે. એક પ્લમ ચોરસ છે, તેના અંદર એક સરસ મજાની ડિઝાઇન આપેલી છે. હવે અહીંયા જે એ આકૃતિ બતાવી છે એ પ્રમાણે આપણે બધી આકૃતિને ફેરવવાનો પ્રયત્ન કરીએ. બધી આકૃતિને આપણે એ તરીકે જો ફેરવીએ તો આકૃતિ કેવી બનશે તે આપણે જોઈ લઈએ. તો આ જે આકૃતિ છે એને આપણે ફેરવીએ, બી આકૃતિ જે છે એને ફેરવીશું આપણે, બરાબર છે. તો કેવો આકાર બનશે તે જોઈ લઈએ. બી આકૃતિને આપણે ફેરવીએ તો આ પ્રમાણેનો આકાર બનશે. સી આકૃતિને આપણે ફેરવીએ, બરાબર છે, તો એ જેવો આકાર બનાવશે. અને ડી આકૃતિને આપણે ફેરવશું તો એ પણ એ જેવો આકાર બનાવશે, બરાબર છે. એટલે આ એ જેવો આકાર છે, આ પણ એ જેવો આકાર છે, અને એ તો સરખું છે, એટલે આ એ છે, આ પણ એ છે, ને આ પણ એ છે. તો અલગ કઈ પડી? ડી આકૃતિ. તો લખવાનું અસમાન આકૃતિ આપણી કઈ થાય? બી આકૃતિ આપણી અસમાન આકૃતિ થાય. હવે છે એક્ઝામ્પલ નંબર પાંચ. એક્ઝામ્પલ નંબર પાંચમાં જોઈએ ચાર આકૃતિ બતાવી દીધી છે. ચારે ચાર આકૃતિનો આપણે અભ્યાસ કરી લઈએ કે બહાર વર્તુળ છે, સોરી બહાર ચોરસ છે, અંદર પણ ચોરસ છે, બહાર ઊંધો ત્રિકોણ છે, અંદર પણ ઊંધો ત્રિકોણ છે, બહાર ચતુ ત્રિકોણ છે, અંદર પણ ચતુ ત્રિકોણ છે, અહીં બહાર વર્તુળ છે, અહીં અંદર ત્રિકોણ છે. એટલે આપણે કહી શકીએ કે આ બધી આકૃતિ જે છે એ બી ને સી એ સમાન આકૃતિ છે પોતાને, બરાબર. અને ડી જે છે તે એક અલગ પડતી આકૃતિ છે. તો આ છે અસમાન આકૃતિ. કઈ? તો કે ડી. ડી આકૃતિ છે તો અહીંયા અસમાન આકૃતિ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા ટોપિકમાં આપણે આ શીખી ગયા કે અસમાન પડતી જે આકૃતિ છે તેને આપણે કઈ રીતે શોધી શકીએ. તો અહીં આપણો આ વિડીયો પૂરો થાય છે. જો હજુ સુધી તમે આપણી પ્રણવ સેવા સંસ્થાને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જે લાલ કલરનું બટન આપવામાં આવેલું છે તેના પર ક્લિક કરીને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો. બાજુમાં જે બેલ નોટિફિકેશન આપવામાં આવેલું છે તેના પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરો, જેથી ભવિષ્યમાં આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સરળતાથી મળી રહે. વિદ્યાર્થી મિત્રો, નમસ્તે, આભાર.